નમસ્કાર, હું ચિતોરલ, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. સૌથી પહેલા વાત કરીશું વડોદરાની પરિસ્થિતિને લઈને. વડોદરામાં તારાજી બાદ હજી પણ પરિસ્થિતિ યથાવત જોવા મળી રહી છે. અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘણા વિસ્તારોમાંથી પાણી ઓસરવાના ચાલુ થઈ ગયા છે તો અનેક વિસ્તારોમાં હજી પણ પાણી ઓસર્યા નથી. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે. શાળા કોલેજો સોમવારથી પૂર્વવત કરવામાં આવશે. વડોદરામાં તારાજીના જે દ્રશ્યો સર્જાયા હતા ત્યારબાદની જે પરિસ્થિતિ છે તે હજી પણ અનેક વિસ્તારોમાં યથાવત જોવા મળી રહી છે. કેટલાક વિસ્તારોમાંથી હજી પણ પાણી ઓસર્યા નથી તો કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસરવાના શરૂ થઈ ચૂક્યા છે. વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો થઈ રહ્યો છે તે રાહતના સમાચાર વડોદરામાં આજે કહી શકાય. શાળા કોલેજો સોમવારથી ચાલુ કરવામાં આવશે. છેલ્લા ચાર દિવસથી જે રીતે વડોદરાની પરિસ્થિતિ વિકટ બની હતી, એક જ દિવસમાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને તેના કારણે વડોદરાની જે પરિસ્થિતિ સર્જાઈ હતી, પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. પાણી 2 દિવસ સુધી સતત ભરાયેલા રહ્યા. આજે હવે અનેક વિસ્તારોમાંથી પાણી ઓસરવાના શરૂ થયા છે. શાળા કોલેજો બંધ રાખવાની પણ ફરજ પડી હતી. જાહેર રજા જે છે તે જાહેર કરી દેવાઈ હતી. તારાજી બાદ હવે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે. વડોદરાનું જનજીવન ધીરે ધીરે પૂર્વવત થઈ રહ્યું છે. ઘણા વિસ્તારોમાંથી પાણી હજી પણ ઓસર્યા નથી તો કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસરવાના શરૂ થઈ ગયા છે. હવે તંત્ર સામે સૌથી મોટો પડકાર પાણી ઓસર્યા બાદ સફાઈને લઈને ઊભો થશે. સંવાદદાતા અમિત ઠાકોર પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું. અમિત, વડોદરામાં જે પરિસ્થિતિ હવે સામે આવી રહી છે, કેટલાક વિસ્તારો હજી પણ પાણીમાં, કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે, શું પરિસ્થિતિ હાલ? જે રીતે વરસાદે વિરામ લીધો છે વડોદરામાં, હવે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. મોટાભાગના વિસ્તારોમાંથી પાણી જે છે, વરસાદી પાણી ભરાયા હતા, પૂરના પાણી જે ભરાયા હતા, હવે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. પરંતુ ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં હજી પાણી નથી ઉતર્યા, પાણી નથી ઓસર્યા. કારણ કે વિશ્વામિત્રનું જળસ્તર જે છે એ ધીમે ધીમે ઘટી રહ્યું છે. પરંતુ એ રીતે પ્રિમોન્સૂન કામગીરીમાં પોલ ખુલી પડી ગઈ છે. વડોદરામાં પ્રકારની કામગીરી નથી કરવામાં આવીને તેને જ કારણે અનેક વિસ્તારોમાં હજી પણ ઘરોમાં પાણી ભરાયા છે. રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે કે વહેલી તકે આ વિસ્તારોમાંથી જે પાણી ભરાયા છે તે પાણી ઓસરી જાય અને લોકોને વહેલામાં વહેલી મદદ મળી શકે, સામાન્ય જનજીવન થઈ જાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે સૌથી મોટું ચેલેન્જ વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર માટે એ રહેશે કે પાણી ઓસર્યા બાદ જે ગંદકીનું પરિસ્થિતિનું સામ્રાજ્ય સર્જાશે તેનાથી કેવી રીતે નિપટવાનું છે, તેનો કેવી રીતે સામનો કરવાનો છે તેને લઈને પણ વહીવટીતંત્ર હવે સજ્જ બન્યું છે અને સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. આભાર અમિત તમામ જાણકારી માટે. તો અનેક વિસ્તારોમાંથી પાણી હવે ઓસરી રહ્યા છે, કેટલાક વિસ્તારોમાં હજુ પણ પાણી યથાવત હોવાના સમાચાર અમારા સહયોગી દ્વારા પ્રાપ્ત થઈ રહ્યા છે. તંત્ર સામે હવે સૌથી મોટો પડકાર સફાઈને લઈને ઊભો થશે.